આવા કોઈ પણ બનાવો બને તો રાજ્ય સરકાર ત્વરિત એના પગલાં લે છે, કાયદેસરની કાર્યવાહી કરે છે અને આ ગુનામાં સંડાયેલા જે આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં અનુસૂચિત જાતિ પર આવો કોઈ પણ બનાવ બને તો ક્લાસ વન કક્ષાના પોલીસ અધિકારી શ્રી એટલે ડીવાયએસપી કક્ષાના અધિકારી શ્રી આની તપાસ કરે છે. ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસ અધિક્ષક શ્રી સાથે મારી વાતચીત થઈ છે તે પ્રમાણે સાંજ સુધીમાં બાકીના બધા જ આરોપીઓ પકડાઈ જાય તેવી એમને આશા વ્યક્ત કરી છે. આદરણીય મંજીભાઈનું જે અવસાન થયું છે, એમનું ખૂન થયું છે, એને સરકારી રાહે જે પણ કંઈ મળવાપાત્ર હશે તો મળશે જ, પણ આ કમનસીબ ઘટના થઈ છે એવી ગુજરાત રાજ્યમાં કે અન્ય ક્યાંય પણ અનુસૂચિત જાતિના કારણે આવો કોઈ બનાવ ન બને એના માટે સરકાર તત્પર છે અને આ સબ ઘટનાને ફરીથી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અગાઉ આ બંનેની સાથે ઝઘડો થયેલો હતો અને એના કારણે 2018માં એમને સુરક્ષા આપવામાં આવી હતી, SRP જવાનો આપવામાં આવ્યા હતા. એ જિલ્લાની SRP કંપનીની આખે નાખી કંપની ટ્રાન્સફર થઈ હોવાના કારણે એમને જે તે વખતે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નહોતું, પરંતુ આજે જ્યારે આવો બનાવ બન્યો છે ત્યારે એમની માગણી પ્રમાણે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે અને એમની જે પણ કંઈ અન્ય માગણી હશે એ પણ રાજ્ય સરકાર સ્વીકારીને આગામી દિવસોમાં ઘટતી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. 2018માં મેં કહ્યું હતું એ પ્રમાણે આપી હતી. 2-2.5 મહિના સુધીથી આખી નાખી પોલીસ SRP કંપની ત્યાંથી વિડ્રો થવાના કારણે આમની પણ સુરક્ષા પાછી લેવાઈ હતી. એ પછી ક્યારેય કોઈએ પ્રયાસ પણ કર્યો નહોતો અને આ કમનસીબ ઘટના બનશે એવી કદાચ ભાઈ શ્રી મંજીભાઈને પણ ખબર નહીં હોય અને એટલા માટે એમને પોલીસ પ્રોટેક્શન નહોતું. મેં ત્રીજી વખત હું કહું છું કે જે વખતે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ત્યારે SRPના જવાનો એમની સાથે કામ કરતા હતા. બોટાદ જિલ્લામાં જે SRPની કંપની કામ કરતી હતી આખી નાખી કંપની વિડ્રો થવાના કારણે બધી જગ્યાએથી આ પોલીસ પ્રોટેક્શન લઈ લેવામાં આવ્યું હતું. એ પ્રમાણે મંજીભાઈનું પણ પોલીસ પ્રોટેક્શન લેવામાં આવેલું હતું. એ પછી કોઈની માગણી નહોતી અને એ વખતનો જે ઝઘડો હતો એ લગભગ સમાધાન રૂપે લગભગ પૂરું થયું હતું. આ કમનસીબ ઘટના બનશે એવી મંજીભાઈને પણ ખબર ન હોય કે અન્ય લોકોને પણ ખબર ન હોય અને એના કારણે આ કમનસીબ બનાવ બન્યો છે. મને એવું લાગે છે કે આ કેસમાં ભાજપ કોંગ્રેસ એ મહત્વનું નથી. અનુસૂચિત જાતિ પર થયેલો અત્યાચાર, એનું થયેલું ખૂન કોઈ પણ પક્ષનો હોય તો પણ કાયદેસર કાર્યવાહી કરીને એની સામે જે પણ પગલાં ભરવા જોઈએ એ ભરવા જોઈએ. રાજ્ય સરકારનું કામગીરી છે જે પીડિત છે એ પીડિતની લાગણી ને માગણી સ્વીકારીને એને પૂરતું પોલીસ રક્ષણ મળે અને સરકારી રાહે જે મળવા પાત્ર હોય એ પણ મળે એ સમયની માંગ છે. સામાન્ય રીતે મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે ગઈકાલે તમારા બધાની જાણકારી માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્ટેટ મોનિટરિંગ કમિટીની બેઠક પણ બોલાવી હતી. આ બેઠકની અંદર વર્ષ દરમિયાન એટલે 3 મહિને, 6 મહિને, 9 મહિને અને 12 મહિને જે થતા હોય છે એનું રિવ્યુ થતું હોય છે કે આ બનાવો ઓછા બને, ન જ બને એ પ્રકારનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. આદરણીય મુખ્યમંત્રીશ્રી જાતે જ્યારે એનું મોનિટરિંગ કરી રહ્યા છે ત્યારે હું એવું માનું છું ત્યાં સુધી બનાવો ઘટે એ પૂરતું નથી, બનાવો ન જ બને. અને વિશેષ કરીને મેં કહ્યું એ પ્રમાણે અનુસૂચિત જાતિના લોકો પર જાતિ આધારિત કોઈ બનાવ બને એ વાત વ્યાજબી નથી અને એટલા માટે રાજ્ય સરકારની ભૂમિકા મહત્વની બની જાય છે. જે રાજ્ય સરકારના આંકડાઓ છે એ પ્રમાણે હું ફરીથી તમને કહું કે અત્યાચારો વધ્યા હતા એ ઘટે એથી પણ રાજ્ય સરકારને સંતોષ નથી
આપણી તો અપેક્ષા એવી છે કે અનુસૂચિત જાતિના કારણે કોઈ પણ બનાવ ન બને એ પ્રકારનો રાજ્ય સરકારનો પ્રયાસ છે અને આગામી દિવસોમાં રહે એવી અપેક્ષા છે. રાજ્યના 32 ગામો એવા છે કે જ્યાં આ પ્રકારના કિસ્સાઓ છે, આજે પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે. સમાજના આગેવાન તરીકે અને પાર્ટીના આગેવાન તરીકે શું કોઈ દિવસ નેતાઓ ગયા છે લોકોને મળવા માટે? સામાન્ય રીતે મેં વાત કરી એ પ્રમાણે જ્યારે સ્ટેટ મોનિટરિંગ કમિટીની બેઠક થતી હોય છે ત્યારે એ બનાવ બન્યો, તે બનાવની ચાર્જશીટ થઈ ન થઈ, કેમ થયું, ડીલે થયું, કેટલી જગ્યાએ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, કેટલા સમયથી આપવામાં આવ્યું છે એનું મોનિટરિંગ થતું હોય છે. સમાધાનકારી વૃત્તિના કારણે ક્યાંક પોલીસ પ્રોટેક્શન લેવામાં પણ આવતું હોય છે. એટલે જે પણ બનાવો બને છે એમાં આજે મંજીભાઈનો બનાવ બન્યો છે તેને પોલીસ પ્રોટેક્શન માગે એટલે એને આપવું જ પડે. અને મેં કહ્યું એ પ્રમાણે આ પણ જે પણ બનાવ બનાય એટલે સરકાર માટે અને પાર્ટી માટે પણ આ હિતાવહ નથી. હું ગઈકાલની બેઠકમાં નહોતો એટલે આ બનાવની મને બહુ ખબર નથી. ને મારી જે જાણકારી છે પ્રમાણે આ બનાવ સાંજે એટલે બોટાદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા એ બાંધમાં હતા, પરંતુ અહીંયા હોસ્પિટલમાં આવ્યા પછી એમનું અવસાન થયું એટલે લગભગ 6:30 નો સંવાર હતો. એટલે કદાચ સ્ટેટ મોનિટરિંગ કમિટીમાં મીટિંગ ચર્ચા થઈ કે નહીં એની મને ખબર નથી, પણ લગભગ સાંજનો સમય હોવાના કારણે આ બનાવ બન્યો હોવાના કારણે કદાચ નહીં હોય એવું મારું અનુમાન છે. રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં, તેમ છતાં પણ નથી આપવામાં આવી. એટલે આપ માની રહ્યા છો કે આપના ભાજપના કાર્યકરની હત્યા થઈ છે તો એની પાછળ આ? ફરીથી મેં કહ્યું એ પ્રમાણે આ પ્રશ્ન એ કોંગ્રેસ અને ભાજપનો નથી. ભલે મંજીભાઈ અમારા કાર્યકર્તા નહોતા, પરંતુ એમના પુત્ર તુષારભાઈ એ મારા અનુસૂચિત જાતિ મોરચાના સારા કાર્યકર્તા હતા. મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરીથી આ ભાજપ કોંગ્રેસ નહીં, સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ અનુસૂચિત જાતિ માટેનો બનાવ બને તો એ બનાવ વખોડવા પાત્ર છે, નિંદનીય છે, અને એની સામે જે પણ લોકો ગુનેગાર હોય એની સામે રાજ્ય સરકારે સખત શબ્દોમાં કાર્યવાહી કરવી જોઈએ. સવાલ એ હતો, ગૃહ રાજ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે, સવાલ એ હતો, તેમ છતાં પણ સુરક્ષા નથી અપાઈ એની પૂરી ડિટેલ વિગતો તો મારી પાસે નથી. એટલે હું અત્યારે ગૃહમંત્રી સાથે મારે વાત ન થઈ એટલે પોલીસ વડાને એક માસ અગાઉ બરનાર જેની હત્યા થઈ એને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે એ પ્રકારનો લેટર લેખિતમાં અપાયો છે, છતાં પણ પગલા નથી લેવાયા. એટલે આના માટે જવાબદાર જે તે અધિકારી સામેની પણ કોઈ તમે સામાજિક આગેવાન તરીકે વાત કરી શકો? મેં ફરીથી કહ્યું, મેં અહીંયા આવતા પહેલા પોલીસ અધિક્ષક શ્રી એટલે કે એસપી સાથે મારે વાત થઈ છે અને એ પ્રમાણે એમની પાસે કોઈ પણ સરહદ ચૂકથી આવી કોઈ એમની ડિમાન્ડ હોય અનઆપી એવી વિગતો એમની પાસેથી નથી મળી. રાજ્ય ગૃહમંત્રી સાથેની વાત કરું ત્યાં સુધી એ બનાવની અથવા એ વિગતોની જાણકારી મારી પાસે નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ ટ્વીટ કરીને આ સંદર્ભે ભાજપની ટીકા કરી છે અને સરકારની ટીકા કરી છે કે પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં ન આપ્યું એટલે આ ઘટના બની છે. હું ફરીથી કહું, કોંગ્રેસના પ્રમુખ શ્રી કે અન્ય કોઈ પણ કે, હું એટલું જ સમજીને ચાલું છું કે ગુજરાતની અંદર કોઈ પણ અનુસૂચિત જાતિ ઉપર બનાવ બને તો એ બનાવ નિંદનીય છે, વખોડવા પાત્ર છે, અને આ બનાવમાં જે ગુનેગાર હોય એ ગુનેગારોના સખત શબ્દોમાં વખોડી કાઢીને એને પૂરતી સજા મળવી જોઈએ. એ કામગીરી સરકારે કરવી જોઈએ, એ કરી રહી છે, અને એમાં કંઈક ક્ષતિપૂર્તતા હશે અને એમની લાગણીને માગણી હશે તો એ આગામી દિવસોમાં રાજ્ય સરકાર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. એના માટે માને મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવશે. વરાસાહેબ, આપ જે પક્ષ સાથે છો એ જ પક્ષનું સમર્થન આ પરિવાર કરી રહ્યું છે, ભાજપના કોઈ નેતા અથવા તો આપ આ ફેમિલી સાથે વાત કરશો? જરૂર કરીશું, ફેમિલીને સાથે વાત પણ કરીશું, જવાબદાર પદાધિકારીઓ પણ એમની પાસે જશે, એમની વાત સાંભળશે અને એમની પણ જે કંઈ લાગણી માગણી મેં પહેલાં પણ કહ્યું એ માગણી સંતોષવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ થાય એના માટેના પૂરતા પ્રયાસો થશે. સર, જે રીતે આપે કહ્યું કે આ કોઈ પક્ષની પક્ષની ઘટના નથી પરંતુ એક ચોક્કસ સમાજની ઘટના છે, તો પોલીસ તપાસ પોલીસને પ્રોટેક્શન માટે જે અરજી કરી હતી એ બાબતને લઈને કેવા પ્રકારની તપાસ આપ કરાવશો સમાજના નેતા તરીકે? ફરીથી હું તમને કહું કે સમાજ તરીકે અને સામાન્ય રીતે જ્યારે રાજકીય ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે ત્યારે
આમાં ક્યાંય પણ ક્ષતિપૂર્તતા હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરીને પૂર્તતા